પછી બે દિવસ પછી સૂત્ર અને પછી તમને કોઈ પૂછે અનંતયસ મહારાજ આ ગોઠવવા દ્વારા અમારે અમને જો તમે પૂછતા હો કે શું ફલશ્રુતિ તો ફલશ્રુતિ અહીં બેઠેલા રાજનગરના વિવિધ સંઘના સભ્યો દ્વારા એક ઓફર આપવી જોઈએ. આ વર્ષે આચારાંગ રાખ્યું, આવતા વર્ષે સુયગડાંગ રાખજો અને એનું આયોજન જો થાય તો હું કહું કે આચારાંગ ફલશ્રુતિ છે. એક આચારાંગમાં જો આટલી મજા આવે, સુયગડા, ઠાણાંગ, સમવાયાંગ, ભગવતી, જ્ઞાતા, ઉપાસક, અંતગળ, અનુત્તરોપાધિક, પ્રશ્ન વ્યાકરણ અને વિપાક સૂત્ર, એક એક અંગો, એક એક આગમો એવા અદભુત અર્થો લઈને બેઠેલા છે. જીવનમાં તમારા માટે બધું જ અશ્રુતપૂર્વ, ક્યારેય નથી સાંભળ્યું એવા ભાવો તમને સાંભળવા મળશે. આજે નવમું અધ્યયન છે, એનું નામ છે ઉપધાન શ્રુત. મહાત્માએ કીધું ઉપધાન એટલે તપ, પણ ઉપધાન બે પ્રકારના, એક દ્રવ્ય ઉપધાન, બીજું ભાવ ઉપધાન. ઉપધાન એટલે તકિયો. બેડ પર સૂતી વખતે કમ્પલસરી શું જોઈએ છે, જોઈએ છે કે નહીં? ટેકો. તમારા દેહને, તમારા મસ્તકને ટેકાવવા માટે જે જોઈએ એને તમે તકિયો કહો છો. સંસ્કૃતની અંદર એ તકિયાને ઉપધાન કહે છે. બેડરૂમની અંદર રહેલો તકિયો એ દ્રવ્ય ઉપધાન છે. અને અધ્યાત્મના ક્ષેત્રમાં પ્રવેશ થયા પછી ચારિત્ર એ સૈયા છે અને તપ એ તકિયો છે. સાધુ ચારિત્રની સૈયા પર સૂતેલો છે અને એને ટેકો આપવા માટે તપ કમ્પલસરી છે, સાધના છે. પ્રત્યેક તીર્થંકર માટે આચારાંગની અંદર એક બહુ મજાનો ખુલાસો કર્યો છે કે પ્રત્યેક તીર્થંકરો જ્યારે જ્યારે આચારાંગનું અર્થથી અને ગણધર ભગવંતો સૂત્રથી વર્ણન કરશે ત્યારે ત્યારે નવમા અધ્યયનમાં કમ્પલસરી ઉપધાન શ્રુત નામનું જ અધ્યયન હશે. બીજા બધા અધ્યયનમાં કદાચ ચેન્જીસ થઈ શકે છે, પણ નવમું અધ્યયન કાયમ માટે ઉપધાન શ્રુત નામનું જ રહેશે. અને એ નવમા અધ્યયનમાં પ્રત્યેક તીર્થંકરો કાયમ માટે પોતાની સાધનાનું જ વર્ણન કરશે. જો જૈયા તીર્થયરો સો તૈયા અપણમ્મી, જે તીર્થંકર જ્યારે પણ થશે સો તૈયા અપણમ્મી તીર્થમ્મી વન્નઈ ભાબુ વહાણમ વન્નઈ વહાણ સુયમ, એ હંમેશા ઉપધાન શ્રુતનું જ વર્ણન કરશે. એટલે પેલા તીર્થંકર ઋષભદેવ ભગવાનના શાસનમાં જે આચારાંગ હતું, એ આચારાંગના પેલા સુતસ્કંદના નવમા અધ્યયનમાં જે ઉપધાન શ્રુત હતું એમાં ઋષભદેવની સાધનાની વાતો. સોળમા શાંતિનાથ થયા, એમણે પોતાના આચારાંગના નવમા, પેલા સુતસ્કંદના નવમા અધ્યયનમાં જે ઉપધાન શ્રુત મૂક્યું એમાં પોતાની સાધનાની વાત મૂકી. પાર્શ્વનાથ ભગવાને પોતાની વાત મૂકી અને ભગવાન મહાવીરે પોતાની સાધનાની વાત મૂકી. મને આવો ભેદ પાડવાનું નહીં કહેતા કે ગણધર ભગવાન, હું એમ જ કહીશ કે આ તીર્થંકર મહાવીરે કહ્યું છે, તમે એને સ્વીકારી લેજો. ખુદ ભગવાન મહાવીર કહી રહ્યા છે નવમા અધ્યયનમાં, ઉપધાન શ્રુત અધ્યયનમાં ખુદ મહાવીર પોતાની સાધનાનું વર્ણન કરી રહ્યા છે. મહાવીરના મુખે સાધના, કેટલી ગજબ વાત છે. અને મહાત્માએ કીધું ને કે આપણે આજ સુધી કલ્પસૂત્રની વાતો સાંભળી છે, કલ્પસૂત્રમાં આવતું જ મહાવીરનું ચરિત્ર એટલા ઊંડા સંસ્કાર પડી ગયા છે કે સિવાયના મહાવીરને આપણે ઓળખવા તૈયાર નથી. આજે જે વાતો આવશે કદાચ તમારી લાઈફમાં નહીં સાંભળી હોય એવી કેટલીક મહાવીરની વાતો આવશે. મહાવીરનો મહિમા ન્યારો, એનો ગાતા ન આવે આરો, ગજબ સાધના છે. હલાવી નાખે એવી સાધના છે. પણ આશ્ચર્ય નહીં, દુઃખની વાત એ છે, શંખેશ્વર માટે પૂનમ છે, જીરાવલા માટે દસમ છે, ગિરિરાજ માટે બેસતો મહિનો છે અને ગિરનાર માટે મહાવીર માટે શું છે? આપણે કોના શાસનમાં જન્મ લીધો, ઋષભદેવના, નેમિનાથના, પાર્શ્વનાથના કે મહાવીરના? ખાલી ચૈત્ર સુદ તેરસના દિવસે મહાવીર યાદ આવે છે, બાકી મહાવીર આપણને ક્યાં યાદ આવે? દિવાળીમાં નથી આવતા.
તમે તમારી દિવાળીની પથારી ફેરવી નાખી છે. દિવાળીમાં તીર્થોમાં ચાલતા ચાલ્યા ગયા, દિવાળીની અંદર ફરવા માટે નીકળી ગયા. જે દિવસોમાં છઠ કરીને પરમાત્મા મહાવીરની સાધના કરવાની હોય, આપણે મહાવીરને ભૂલી ગયા છીએ. એક બાજુ 23 તીર્થંકરને ખડા કરો અને એક બાજુ મહાવીરને ખડા કરો. સાધનાની અપેક્ષાએ જો વિચારશો, 23 તીર્થંકરની ટોટલ સાધના કદાચ લાખો વર્ષોની છે, એની સામે 12.5 વર્ષની ખાલી મહાવીરની સાધના છે. મહાવીરની સાધના ચડી જશે.